કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજના મુખ્ય સમાચારો તરફ. તો ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 5 વાગ્યા સુધીના આંકડા ઉપર નજર કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધુ 70%, તો પાટણમાં 65% મતદાન નોંધાયું છે. સરેરાશ કુલ મળીને 93 બેઠકો ઉપર 66% મતદાન નોંધાયું છે. હાલ જે લોકોને ટોકન અપાયા છે તે લોકો મતદાન કરી શકશે, જેના પગલે આ સરેરાશ આંકડામાં કદાચ 1 કે 2% વધારો થઈ શકે. દરેક બેઠકના મતદાનના આધિકારિક આંકડા મોડી રાત સુધીમાં પ્રસિદ્ધ થશે. આજરોજ અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીને જોવા માટે રોડ ઉપર હજારો લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ હર હર મોદી, ઘર ઘર મોદીની નારેબાજી પણ કરી હતી, જેના પગલે આ એક રોડ શો જેવું વાતાવરણ બની ગયું હતું. પરંતુ મતદાન મથક ઉપર પહોંચીને નરેન્દ્રભાઈ મોદીએ કોમન મેનની જેમ લાઇનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્યારબાદ મતદાન કરીને નરેન્દ્રભાઈએ પરત ફરતી વખતે ગાડીમાં ઊભા રહી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસને આ ઘટના સાથે ફરી વિવાદ કરવાની તક મળી. ગઈકાલે ઇલેક્શન કમિશન દ્વારા રાહુલ ગાંધીને આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નોટિસ ફટકારાઈ હતી, જેના પગલે આજે કોંગ્રેસે આ મતદાનને રોડ શો ગણાવી ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે. આ અંગે અશોક ગેહલોતે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની પૂરી જાણકારી આપી છે. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 93 બેઠકો ઉપર મતદાન થયું હતું, જેમાં પાલનપુર, ધોળકા, બહુચરાજી, ડીસા, સાબરકાંઠા અને અરવલ્લીના સંખ્યાબદ્ધ મતદાન મથકો ઉપર ઈવીએમ મશીનમાં ખામી હોવાની ફરિયાદો સામે આવી છે, જેના પગલે જનતામાં રોષ પણ જોવા મળ્યો હતો. મતદારોએ ઈવીએમ ચાલતા ન હોવાને પગલે રાહ જોવી પડી હતી અને ઘણા સ્થળ પર ઈવીએમ બદલવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા યોગેન્દ્ર યાદવે આજે ભવિષ્યવાણી કરી છે. તેના મુજબ ગુજરાતમાં ભાજપને 86 બેઠકો ઉપર તો કોંગ્રેસને 92 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત થશે. મતોની ટકાવારીની વાત કરીએ તો તેમની ભવિષ્યવાણી મુજબ બંને પક્ષોને 43% મત મળશે. તો અન્ય એક પરિપ્રેક્ષ્યમાં તેમણે એવું જણાવ્યું છે કે ભાજપને 65 બેઠક અને કોંગ્રેસને 13 બેઠકો મળી શકે એમ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની ગરમી આજે દૂર થઈ છે અને એ સાથે જ ગુજરાતમાં શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં માનીતા હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને 1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને ત્યાંનું પ્રસિદ્ધ નકી લેક થીજી ગયું છે. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો સૌરાષ્ટ્ર ટીવી. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.